વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સુવર્ણ જયંતિનું આ વર્ષ છે અને ગુજરાતના સુવર્ણ જયંતિ વર્ષની અંદર ગુજરાતની અંદર કેટલીક સંસ્થાઓ ગુજરાતના કેટલાક સ્થળો જે છે એને આપણે અચૂક યાદ કરતા હોઈએ છીએ મિત્રો તો એમાંની એક સંસ્થા ગુજરાતની એટલે પીઆરએલ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને એની સ્થાપના જે છે એ ડોક્ટર વિક્રમ સારાભાઈ કરી કરી ભારતભરની અંદર એસ્ટ્રોફિઝિક્સ જેના પ્રક્રિયા છે ખગોળશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર જે છે એની અંદર એક અગ્રગણી નામ ધરાવતી આપણી સંસ્થા એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેને આપણે પીઆરએલ કહીએ છીએ ખાસ તો સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે જયારે આવી સંસ્થા જે છે એ ગુજરાતમાં આવેલી હોય ત્યારે આપણને અચૂક એવું થાય કે આપણે કંઈક ખગોળશાસ્ત્ર જે છે એનું આપણને પાયાનું જ્ઞાન કોઈ બેઝિક નોલેજ જે છે એ આપણી પાસે હોવું જોઈએ અથવા તો આકાશની અંદર જે છે એ આપણે તારા ગ્રહ નક્ષત્ર વગેરે જે છે એને આપણે ઓળખતા હોવા જોઈએ અને એ માટે થઈ દરેક વખતે આપણને કોઈ વ્યક્તિ જે છે એ હંમેશા આપણી આજુબાજુમાં હોતી નથી તો આપણી પાસે જે કંઈ સાધનો છે જેમ કે કમ્પ્યુટર છે બરાબર છે વેબ છે અને સામાન્ય એક સાધન આપણી પાસે હોય તો એની મદદથી કોઈ પણ બીજા લોકોની હેલ્પ લીધા વગર રાત્રે આપણે કેવી રીતે આકાશ દર્શન કરી શકીએ મિત્રો એ જે છે એ માટે હું તમને અહીંયા એક ખૂબ જ રસપ્રદ જે છે એ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો તો ખાસ બીજાની મદદ વગર એક સાદા

એક ચતુર્થાંશ દિવસની અંદર એ પોતાનું એક પરિભ્રમ પૂરું કરે છે અને આ રીતે આપણને એક વર્ષ જે છે એ થાય છે હવે મિત્રો જ્યારે આપણે જોઈએ તો આપણને ભણવામાં પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં આપણને પહેલાથી એવું ભણવામાં આવે છે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે તો સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય કે પૃથ્વીની ધરી જે છે એ ધરી કઈ જગ્યાએ છે તો જ્યારે આપણે રાત્રે બહાર નીકળીએ અને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે પૃથ્વીની ધરી જે છે એ કઈ જગ્યાએ છે તો આપણને કોઈ ધરી જે છે એ ખરેખર તો હોતી નથી અને આથી આપણને કોઈ ધરી જે છે એ કઈ દેખાશે નહીં પરંતુ મિત્રો જે ધરી જે છે પૃથ્વીની બરાબર બરાબર છે છે એની સામે જ જે તારો આવેલો એ તારાને આપણે કહીએ છીએ ધ્રુવનો તારો અને ધ્રુવનો તારો જે છે બરાબર છે એની બરાબર બરાબર સામે ધ્રુવના તારામાંથી છે એક ધરી જે છે કાલ્પનિક ધરી જે છે એ પૃથ્વીની અંદરથી શું થાય છે પસાર થાય છે અને પરિણામે પૃથ્વી જે છે એ ફરતી હોવા છતાં પણ બરાબર છે બધા જ તારાઓ અને નક્ષત્રો જે છે એ પરિભ્રમણ કરે છે પરંતુ પૃથ્વી જે છે બરાબર છે ઉપરથી જો આપણે એ તારાને જોઈએ તો એ તારો જે છે એ આપણને મિત્રો હંમેશા જે છે એ સ્થિર દેખાય છે તો મિત્રો એને આપણે કહીએ છીએ પોલારીસ પોલારીસ એટલે ધ્રુવનો તારો અને ધ્રુવનો તારો જે છે એ કોઈ પણ સમયે કોઈ પણ દિવસે જે આપણે જોઈએ પૃથ્વી પરથી તો હંમેશા આપણને બરાબર છે એ સ્થિર જોવા મળે છે મિત્રો તો એ ધ્રુવનો તારો જે છે બરાબર છે એ મિત્રો હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ તમે 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 તમારા કમ્પ્યુટર સ્ક્રીન સ્ક્રીન જે છે એની ઉપર ઉપર જોઈ જોઈ શકશો શકશો અહીં આપણી પાસે કાય એટલાસ છે અને આ જે તારો જે છે અહીંયા જે માઉસ બતાવું છું આ તારો જે છે એ ધ્રુવનો તારો છે મિત્રો આ ધ્રુવનો તારો જે છે જ્યારે આપણે આકાશ દર્શન કરવાનું હોય ત્યારે આપણને સૌ પ્રથમ બરોબર છે આ તારો જે છે આપણે ઓળખતા હોવા જોઈએ આ જે છે એ ધ્રુવનો તારો છે મિત્રો તો ધ્રુવનો તારો જે છે એ હંમેશા અચળ છે મિત્રો અને આપણે સૌપ્રથમ આકાશ દર્શન કરવા માટે થઈ કોઈ પણ મદદ વગર બરાબર છે આપણે એને ઓળખતા હોવા જોઈએ અને એ ધ્રુવનો તારો જે છે એ મિત્રો ઉત્તર દિશામાં આવેલો છે અને ઉત્તર દિશામાં આવેલો આ જે ધ્રુવનો તારો જે છે બરાબર છે એની બરાબર એક સાઈડે બરોબર છે આપણને ખબર છે કે મોટા સપ્તરસી અને શર્મિષ્ઠા આ બે નક્ષત્રો આવેલા છે મોટા સપ્તરસિંહ અને શર્મિષ્ઠા આ બે નક્ષત્રો જે છે બરોબર છે એ આપણે અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈશું આ જે છે મિત્રો આ જે તારાઓ છે એની આ જે બે આગળના તારાઓ છે આ બે તારાઓ એ તારાઓ જે છે એની સીધી રેખા જો આપણે દોરીએ મિત્રો તો એ સીધી રેખા જે છે એ સીધી જ ધ્રુવના તારામાંથી શું થાય છે પસાર થાય જોઈ શકાય છે આપણે જો અહીંયા ધ્રુવનો તારો છે અને ફરી પાછો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કમ્પ્યુટરના સ્ક્રીનમાં કે જો આ બે તારા છે અને આ બે તારા જે છે એની જો આપણે સીધી રેખામાં જોઈએ તો આપણને ધ્રુવનો તારો જોવા મળે છે મિત્રો તો આ રીતે આપણે પહેલા જોયેલા આકાશ દર્શન માટે બરોબર છે મોટા સપ્તર્શી બરોબર છે અને એ મોટા સપ્તર્શી જે છે એ ધ્રુવના તારા પછી આપણે તરત શું કરી શકીએ છીએ આપણે ઓળખી શકીએ છીએ મિત્રો અને એ જ રીતે બરાબર એની સામે જે છે અહીંયા જે ડબલ્યુ આકાર આવેલો છે આ ડબલ્યુ જે આકાર છે આ આકાર એને આપણે કહીએ છીએ શર્મિષ્ઠા નક્ષત્ર તો મિત્રો આ રીતે આપણે આકાશ દર્શન કરવું હોય તો ધ્રુવનો તારો મોટા સત્તર્ષી અને શર્મિષ્ઠા નક્ષત્ર તો આટલી વસ્તુ જે છે કે આપણને પાળાની જો ખબર હોય તો આપણે મિત્રો બરોબર છે આકાશ દર્શનની એક સરળતાથી સીધી સારી રીતે શરૂઆત કરી શકાય મિત્રો જ્યારે આપણે આકાશ દર્શન કરવાનું હોય અને જ્યારે બીજાની ઓછામાં ઓછી મદદ લેવાની હોય મિત્રો તો આપણને સામાન્ય રીતે કમ્પ્યુટર જે છે એનું સામાન્ય જ્ઞાન છે એ આપણને હોવું જરૂરી છે મિત્રો અને સામાન્ય જ્ઞાન માટે આપણને આકાશ દર્શન માટે આપણને હેલ્પ કરી આપતી જે એક સાઇટ જે છે બરોબર છે એ વિજ્ઞાન પ્રસાર જે છે ડીએસટી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી એણે આપણા માટે જે છે આકાશ દર્શન માટે જ એને રાખેલી છે મિત્રો તો જ્યારે તમે સૌ વિજ્ઞાન પ્રસાર જે છે એની આ સાઇટ જે છે બરોબર છે એ જ્યારે તમે ગુગલ જે છે એની અંદર સર્ચ એન્જિનમાં વિજ્ઞાન પ્રસાર જે છે એવું આપશો તો તરત જ વિજ્ઞાન પ્રસાર જે છે એની જે સાઇટ જે છે એના ઉપર આપણને જયારે જશો તો પેહલા આપણને પેજ દેખાશે અને હોમપેજ ની નીચે તમે જશો તો ટુ ડેસ સ્કાય એ ટુ ડેસ સ્કાય જે છે એને તમે ક્લિક કરશો મિત્રો તો આ રીતે જે છે કે તમારા ની સ્ક્રીન માથે સ્ક્રીન ઉપર આ રીતે તમને એક આકાશ દર્શન જે છે બરાબર છે એનો ગોળો જે છે એ દેખાશે અને આ આકાશ દર્શનનો ગોળો જે છે બરાબર છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે જુદા જુદા ગ્રહો જે છે બરાબર છે અને જુદા જુદા નક્ષત્રો જે છે મિત્રો એની તમને અહીંયા ભરપૂર માહિતી આપવામાં આવેલી છે તો દિવસ દિવસ જેમ જશે જેમ સમય પસાર થાય છે એમ આપણને ખબર જ છે કે ધ્રુવના તારા સિવાયના બધા જ જે તારાઓ અને ગ્રહો અને નક્ષત્રો જે છે એ પોતાનું અવકાશમાં સ્થાન બદલી રહ્યા છે અને સ્થાન બદલી રહ્યા છે બરાબર છે ત્યારે આપણને બરોબર છે આ જે આકાશ દર્શન કરવા માટે થઈ અને વિજ્ઞાન પ્રસારની જે સાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વિજ્ઞાન પ્રસાર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ સાઇટ જે છે મિત્રો એ આપણને ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે પણ આ જે છે છે બરોબર આપણે ખોલીશું તો આ આકાશી નકશો છે આકાશનો જે છે આ એટલાસ છે પરંતુ મિત્રો આકાશી એટલાસ જે છે એ એટલાસ આપણને નોર્થ અમેરિકામાં આવેલા બોસ્ટન શહેરનો છે તો નોર્થ અમેરિકામાં આવેલા બોસ્ટન શહેર જે છે એનો આકાશ છે જ્યારે આપણે કોઈ પણ સમયે આપણા ગામ શહેર કે તાલુકાના કોઈ સ્થળ જે છે બરાબર છે એનું જ્યારે આપણે આકાશ જે છે બરોબર છે એનો નકશો અહીંયા સાઇટ ઉપર આપણે લાવવો હોય મિત્રો તો ત્યારે આપણે સૌપ્રથમ જે છે આ નકશા જે છે બરોબર છે આપણને એટલાસ આપેલો છે એમાંથી આપણા ગામના બોસ્ટન શહેરને બદલે આપણા તાલુકાના બરાબર છે ઇટલાસને મેળવવા માટે આપણે મિત્રો એમાં કેટલાક ફેરફારો કરવા મળશે પડશે અને એ ફેરફારો માટેનો અહીંયા કોઠો જે છે મિત્રો એ કમ્પ્યુટર જે છે એના ઉપર તમે જોઈ શકો છો અહીંયા આપણને એક આપણને બટન આપેલું છે અને એ લખ્યું છે અપડેટ તો એને અપડેટ કરવું પડશે મિત્રો તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર આપણને ડેટ એન્ડ ટાઈમ આવું લખેલું છે મિત્રો તો જ્યારે પણ આપણે બરાબર છે આપણા ગામનો બરાબર છે આકાશ બરાબર છે કેવા પ્રકારનું હશે એની માહિતી જો આપણે મેળવવી હોય તો અહીંયા મિત્રો નાવ યુનિવર્સલ ટાઈમ અને જુલિયન ડે એવા ત્રણ આપણને ઓપ્શન આવેલા છે અને એમાંથી મિત્રો સૌપ્રથમ આ યુનિવર્સલ ટાઈમ જે છે એનો મિત્રો ઓપ્શન પસંદ કરો અને અહીંયા તમે જોઈ શકો છો વર્ષ મહિનો બરાબર છે અને અહીંયા જે છે એ તારીખ આપેલી છે અને અહીંયા જે છે એ આપણને સમય આપેલો છે મિત્રો તો અહીંયા જે છે એ આપણે ફેરફાર કરવા પડશે તારીખ જે છે બરાબર છે એ આપણે અહીંયા સત્યાવીસ રાખેલી છે આજની તારીખ અહીંયા જે સમય છે એ પાંચ અને ચોપન મિનિટનો આપણે દેખાય છે પરંતુ તમે જોશો આગળના ભાગમાં ઉપર તો આપણને ગ્રીટી આપેલી છે અહીંયા ફોર વ્યુગ સ્કાય ઓન એની ડેટ એન્ડ ટાઈમ બરાબર છે ફીડ બરોબર છે આ ડેટ અને ટાઈમ ઇન યુટીસી બરાબર છે યુનિવર્સલ ટાઈમ છે એ નાખવાનું અને એમાં આઈએસટી ટાઈમમાંથી સાડા પાંચ કલાક શું કરવા પડશે આપણે બાદ કરવા પડશે મિત્રો તો આપણે જે કંઈ સમય આપણે જોઈતો હોય તો ઘડિયાળમાં એ જેટલા વાગ્યા હોય એ સમયે અને એમાંથી તમે સાડા પાંચ કલાક છે એ તમે બાદ કરી નાખશો મિત્રો તો તરત જ આપણને અહીંનો બરાબર છે એ યુનિવર્સલ ટાઈમ મળશે એટલે કે ગ્રીનવિચ બરાબર છે મીન ટાઈમ મળશે અને એ અહીંયા તમે નાખી દેશો બરાબર છે એટલે આપણને યુનિવર્સલ ટાઈમ જે છે એ મિત્રો મળી જશે તો તમે જોઈ શકો છો બરાબર છે દાખલા તરીકે આપણે જે છે એ અગિયાર વાગે દાખલા તરીકે આપણે એ આ આકાશનો નકશો જોવો છે રાત્રે તો રાત્રે અગિયારમાંથી આપણે સાડા પાંચ જે છે બરાબર છે એને બાદ કરી દેવાનું અને જે સમય આવે એ સમયને તમે અહીંયા નાખશો આ કમ્પ્યુટરની અંદર બરાબર છે તો તરત જ આપણને એ જે છે એ ગૃનીચ મીન ટાઈમ જે છે આપણને મળી જશે અને એ યુટીસી બરાબર છે એ પ્રમાણે આપણને આકાશી નકશો મળશે મિત્રો હવે તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વિંગ ધ સાઇટ જ્યારે આકાશ દર્શન આપણે કરવું હોય કે આપણા આકાશનો ચંદ્રવો જે છે એમાં કેવી રીતે ગ્રહો અને નક્ષત્રો જે છે એ આવેલા છે મિત્રો તો એના માટે આપણે જે તે શહેર જે છે એનો લેટીટ્યૂડ એટલે કે અક્ષાંશ જે છે એ નાખવો જરૂરી છે મિત્રો અને એનો રેખાંશ જે છે એ પણ આપણે નાખવો પડે તો આપણને ખબર જ છે કે અક્ષાંશ બે પ્રકારના છે બરાબર છે એક ઉત્તર અક્ષાંશ અને બીજા છે દક્ષિણ અક્ષાંશ અને રેખાંશ જે છે પૂર્વ અને શું છે પશ્ચિમ તો અહીંયા આપણે અક્ષાંશ આપણા શહેરના મિત્રો નાખવા પડશે તો આપણા શહેરના અક્ષાંશ નાખવા માટે તે મિત્રો તમારે આ ઉપરાંત એક બીજી સાઈડ જે છે જેને આપણે કહીએ છીએ ગૂગલ અર્થ અને ગૂગલ અર્થ જે છે મિત્રો એનો તમારે સહારો લેવો પડશે તો અહીંયા તમે જોઈ શકો છો આ ગૂગલ અર્થ અહીંયા તમે ઉપર જે છે એ જે પણ તમારું રાજ્ય હોય એનું તમે નામ લખો ગુજરાત દાખલા તરીકે અને આપણે અહીંયા ગાંધીનગર લખીએ બરોબર છે તો આપણને ગૂગલ અર્થ ઉપર ગાંધીનગર છે મિત્રો એ આપણને જોવા મળશે તરત જ ગૂગલ અર્થ ઉપર પરંતુ આપણે કોઈ એ માહિતીની જરૂર નથી આપણે જરૂર છે મિત્રો અક્ષાંશ અને રેખાંશની તો તમે મિત્રો અહીંયા જરા જોઈ શકો છો જો કેમેરો નજીક આવે તો જરા અહીંયા જોઈ શકો છો તમે કે ફિગર્સ જે છે એ કન્ટિન્યુઅસલી બદલાતી રહી છે તો પહેલાં વહેલાં જે છે બરાબર છે અહીંયા લખેલું છે પોઈન્ટર તો આ પોઈન્ટર જે છે અહીંયા આ જે મારો તમે જોઈ શકતા હશો હેન્ડ આ માઉસ જે છે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર દેખાતું હશે તો અહીંયા તમને અક્ષાંશ જે છે એ લખાયેલા આવશે ગૂગલ અર્થની મદદથી કોઈ પણ ભારતભરનું વિશ્વનું નાનામાં નાનું ગામ હોય કે નાના નાનામાં નાનું કોઈ સ્થળ હોય કે તમારી કોઈ કોલોની હોય કે ચોક્કસ તમારું ઘર હોય તો એ ગૂગલ ઉપરથી તમે હંમેશા બરાબર છે એને જોઈ શકો છો ઉપરના ભાગમાંથી અને એ સ્થળ જે છે બરાબર છે એના તમને અહીંયા અક્ષાંશ જે છે એ જોવા મળશે મિત્રો અને બાજુમાં જ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ રેખાંશ જે છે એ તમને જોવા મળશે અહીંયા અત્યારે જો આપણે ગૂગલ ઉપર જોઈએ તો ગાંધીનગરના અક્ષાંશ જે છે એ આપણને ત્રેવીસ ડિગ્રી દેખાય છે અને સાત જે છે એ મિનિટ દેખાય છે અને આપણને રેખાંશ જે છે એ બોતેર ગાંધીનગરના બોતેર અને ત્રીસ મિનિટ આપણને દેખાઈ રહી છે અને પૂર્વ અક્ષાંશ છે તો એ ઉત્તર છે કે દક્ષિણ છે કે પૂર્વ છે એ આપણને મિત્રો અહીંયા ગૂગલ અર્થ ઉપરથી બરોબર છે આ રીતે આપણે કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જે છે મિત્રો એ શું કરી શકાય છે જાણી શકાય છે તો જ્યારે પણ તમે આકાશ દર્શન કરો બરાબર છે અને તમારે જ્યારે સ્કાય એટલાસની જરૂર પડે બીજાની મદદ ન લેવાની હોય તો એ દિવસમાં આકાશ કેવું હશે એ તમારે જ્યારે જોવાની જરૂર પડે મિત્રો તો ત્યારે તમારી પાસે બે માહિતી જે છે મિત્રો એ હોવી જરૂરી છે કાં તો તમારી પાસે પંચાંગ હોવું જોઈએ તો પંચાંગ ઉપરથી પણ આપણે મેળવી શકીએ છીએ અથવા તો મિત્રો આપણે આ જે છે ગૂગલ અર્થનો ઉપયોગ કરી અને અક્ષાંશ રેખાંશ છે મિત્રો એને શું કરી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ મિત્રો તો જુઓ તમે કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર અહીંયા જે આપણે ફરી પાછી જે વાત કરતા હતા કે આપણે અક્ષાંશ અને રેખાંશ જે છે નાખવા પડે અક્ષાંશને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ લેટિટ્યુડ અને લોંગીટ્યુડ એટલે કે રેખાંશ તો મિત્રો જે છે અહીંયા આપણે નાખવા પડશે તો અત્યારે આ જે આપેલા છે બોસ્ટન શહેરના આપેલા છે અહીંયા આપણે આપણા ગાંધીનગરના અક્ષાંશ નાખવા હોય તો અહીંયા અઠ્યાવીસની જગ્યાએ આપણે બરોબર છે અક્ષાંશ જે છે એ ત્રેવીસ છે તો ત્રેવીસ કરી દઈએ અને અહીંયા રેખાંશ જે છે મિત્રો એ આપણે બોતેર કરી દઈએ બોતેર ઈસ્ટ તો તમે જુઓ નોર્થ અને સાઉથ પણ આપેલા છે એ રીતે અને ઉપરાંત અહીંયા તમે જોશો તો આપણને બરાબર છે જુદું જુદું તમારે શું શું જોવું છે આકાશમાં બરાબર છે ખાલી ગ્રહો જોવા હોય તો ખાલી ગ્રહો જોવા હોય તો ગ્રહો બરાબર છે કયા કયા તીવ્રતાના તારાઓ તમારે જોવા છે તો એ પણ તમને અહીંયા માહિતી જે જે તમારે વસ્તુ જોવી હોય બરાબર છે બાઉન્ડ્રી જે છે કોન્સ્ટલેશન્સ જોવા હોય તમારે કોન્સ્ટેલેશન્સ એટલે નક્ષત્રો તમારે જોવા હોય બરાબર છે ને આઉટલાઇન સાથે જોવા હોય નામ પણ તમારા સાથે જોઈતા હોય બાઉન્ડ્રીઝ પણ જોઈતી હોય તો જે જે વસ્તુ તમારે આ કોઠામાં આપેલી છે એમાં તમે ટીક કરતા જાઓ અને ટીક કરશો બરાબર છે એટલે આપણને એ વસ્તુ જે છે એ આકાશી નકશામાં આપણને જોવા મળશે મિત્રો અને અહીંયા તમે જોશો કલર સ્કીમ જે આપણને આપેલી છે અહીંયા લખેલું છે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કલર સ્કીમ એમાં તમે જોઈ શકો છો કલર